સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે. હવે મહત્વનું છે કે આગળ ક્ષત્રિય સમાજની કેવી રણનીતિ રહેશે, કેમ કે તેમનામાં રોષની લાગણી હજુ પણ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ હવે રૂપાલાની માફીના જો વાત કરીએ તો માફી સ્વીકારવાના મૂડમાં નથી અને તેમનો રોષ પણ યથાવત જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન અશ્વિનસિંહ સરવૈયાનું નિવેદન સામે આવ્યું છે. 20 એપ્રિલે અમારું સંમેલન યોજાશે તેમણે જણાવ્યું છે. કોર કમિટીની આખી ટીમ રાજપૂત ભવન ગોતા ખાતે મળવાની છે તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. કોર કમિટીની આખી ટીમ ગોતા ખાતે આવેલ રાજપૂત ભવનમાં મળવાની છે. તો તેમણે જણાવ્યું છે કે લોકશાહીની રીતે અમે આગળનો રોડમેપ ઘડીશું. આગામી રણનીતિ અમે 20 તારીખથી નક્કી કરવાના છીએ. કોર કમિટીની આખી મેન આખી ટીમ રાજપૂત ભવન ગોતા બેસવાના છીએ અને લોકશાહીની ઢબે અમે આનો કઈ રીતે વિરોધ કરી શકીએ એ અમે કરવાનું ચાલુ કરીશું. ગઈકાલે તમને લોકોને મળવા માટે બોલાવ્યા હતા, જો ઉમેદવારી નાજ કરાવવાની હોત અથવા તો ઉમેદવારી પરત લેવાની હોત તમારી માંગ પ્રમાણે, તો આજે એમને મોકલ્યા જ ના હોત. એટલે એક વાત ફિક્સ છે કે ભાજપે નક્કી કરી લીધું છે કે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ ભાઈને ચૂંટણી લડાવી. એવામાં હવે તમે લોકો ભાજપની સાથે રહેશો કે વિરોધ કરશો? સરકારે જે અમારું રાજકોટનું સંમેલન અને ત્યાંની જે બેદી જોઈ એમની અસર એમના ઉપર થઈ અને એમને દબાણ આવ્યું એટલે જ એમને કાલે રાત્રે બોલાવવામાં આવ્યા હતા અને એમને એક પ્રયત્ન કરી જોયો અમારે સાથે મિટિંગ કરીને કે આ લોકો રૂપાલાની વિરુદ્ધમાં કંઈ કહેવા માગે છે કે એમની પોઝિટિવનેસ કંઈ આવે છે કે શું છે એમનો છેલ્લો આઈડિયા. કારણ કે આજે સવારે તો ફોર્મ ભરી જવાના હતા, તો અમે એટલું જ કીધું કે અમારી તો આ એક જ ડિમાન્ડ છે કે રૂપાલાજી નહીં, બાકી આપને જે કોઈને ટિકિટ આપી હોય એને તમે આપી શકો છો અને અમારો વિરોધ અમે ચાલુ રાખ્યો. બાપુ, ગઈકાલની બેઠક સરકાર જોડે રહી, આજે એમને ફોર્મ ભર્યું, તો લાગે છે બેઠક નિષ્ફળ રહી? અમને એવું લાગે છે હજી 19 તારીખ સુધી અમને હોપ્સ છે કે આજે એ લોકો કદાચ દિલ્હી જવાના હતા અમારી જે રજૂઆત સાંભળી હતી એને લઈને, અને ઉપર મોવડી મંડળને આખો રિપોર્ટ રજૂ કરે અને એમને એવું લાગે. કારણ કે હવે તમે જુઓ રાજકોટની અંદર સામે પરેશ ધાનાણી કોંગ્રેસે ઊભા રાખ્યા છે, તો એમને આ બાબતમાં 100% વિચારવું જોઈએ કે એમને આમાં નુકસાન જ જશે, એમાં કોઈ ફાયદો નહીં રહે. વીસ તારીખે જ્યારે ગોતા ખાતે રાજપૂત ભવન ઉપર મિટિંગ થશે ત્યારે અમે લોકશાહીની ઢબે જ વિરોધ કરવાના છીએ કે રેલીઓ કાઢવી, ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવા, અને આ જ્યારે અમારી માતા બહેનોનું આંદોલન છે તો ઘરે ઘરે આંદોલન પહોંચવાનું છે. અને હું તો કહું છું ભાજપ સરકારને કે રાજપૂતો જ્યારે ભાજપ સાથે જોડાયેલા છે તો એમની સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે? તેમનું કહેવાનું એવું છે કે તમે લોકો જે કહી રહ્યા છો કે 20 તારીખે ગોતા ભવન એકત્ર થશું અને ત્યારબાદ રણનીતિ નક્કી કરીશું, એનું કહેવાનું એવું છે કે આજે પરસોત્તમ રૂપાલે ફોર્મ ભર્યું અને ફોર્મ જ ના ભરવા દેવું જોઈએ, એનો ન્યાય વિરોધ કરી દેવો જોઈએ, 3 દિવસ એના માટે રાહ જોવાની, આ ખાલી ખાલી વાતો કરવામાં આવે છે, આવો એનો એક ઓડિયો વાયરલ છે. અત્યારે કોઈ રાજાશાહી તો છે નહીં કે તમે કોઈને ફોર્મ ભરતા રોકી શકો. એ ફોર્મ ભરે છે તો લોકશાહીની રીતે ફોર્મ ભરે છે, તમે જઈને એમને અટકાવો તો તમારી અટક થાય અને તમને જેલમાં નાખવામાં આવે, તો એવો વિરોધ કરીને તો કોઈ ફાયદો જ નથી. સરકારે ખાલી એમને કીધું કે અમે તમારી લાગણી દિલ્હી સુધી પહોંચાડીશું. બાપુ, એવું નથી લાગતું કે બહુ મોડું થઈ જશે જ્યારે તમે બેઠક કરી રહ્યા છો?
અમે એટલે જ કરી કે જો અત્યારે સવારે રૂપાલાજીનું ફોર્મ ભરવામાં ના આવે એ માટે જ અમે રાતે 2:30 વાગ્યા સુધી અમારી મિટિંગ ચાલી. એટલે સરકારને પણ કોઈ રીતે એમ હતું કે આનો ઉકેલ સુખદ આવે, પણ રાતે અમારે તો અમે અમારી માગણી પર અડગ જ રહ્યા. ખોટી અફવાઓ મીડિયામાં ચાલતી હતી કે સંકલન સમિતિના માણસો ફૂટી ગયા છે, તો આવું કંઈ જ નથી. અને હું આપના મીડિયા દ્વારા લોકોને કહેવા માગું છું કે અમે તમારી સાથે છીએ, અમે સમાજ સાથે છીએ, અને સમાજને અર્ગો રાખીને અમે કોઈ નિર્ણય લેવાના નથી. એટલે બાપુ હજી યથાવત જ રહેશે, તો શું તમે ભાજપનો બહિષ્કાર કરશો કે ફક્ત રૂપાલાનો? ના, છૂટકે અમારે બહિષ્કાર કરવો પડશે. અમે તો કરવા નથી માગતા, પણ જો સરકાર જ આ રીતે અમને ધક્કો મારવા માગે છે કે કૂવામાં નાખવા માગે છે તો અમે શું કરીએ લોકશાહીમાં? 19 તારીખે જીએમડીસી મેદાન ખાતે એક સંમેલનની વાત સામે આવી રહી છે, અથવા તો 20 તારીખે તમે જે કહી રહ્યા છો કે તે બેઠક પછી આવું સંમેલનનું તમારું કોઈ આવે છે? અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી 20મીની બેઠક પછી અમારી આગલી રણનીતિ નક્કી થશે. તો ક્ષત્રિય સમાજના આગેવાન અશ્વિનસિંહ સરવૈયાનું નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે જે રીતે સમગ્ર વિરોધ ક્ષત્રિય સમાજનો ચાલી રહ્યો હતો તે વિરોધ વચ્ચે જ પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે, જે બાદ હવે આગળ ક્ષત્રિય સમાજ કેવી રણનીતિ ઘડશે તેને લઈને અશ્વિનસિંહ સરવૈયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 20 એપ્રિલે કોર કમિટીની આખી ટીમ રાજપૂત ભવન અમદાવાદના ગોતા ખાતે મળવાની છે. લોકશાહીની રીતે અમે આગળનો રોડમેપ ગણીશું તેવું તેમણે જણાવ્યું છે. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. લલિત વસોયાએ એમના માતાજીના અને ધોરા